એકતાનગરના આગ્રહે મોનસૂન મેઘ મલ્હાર પર્વ 2023 નો શુભારંભ કરાવતા છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા એકતાનગરના આંગણે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે 2-10 સપ્ટેમ્બર 2023 દરમિયાન યોજાનારા મોનસૂન મેઘમલ્હાર પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા એકતાનગરના આંગણે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે 2-10 સપ્ટેમ્બર 2023 દરમિયાન યોજાનારા મોનસૂન મેઘમલ્હાર પર્વ 2023ને શનિવારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા પંચાયત નર્મદા પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદ ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, એસઓયુના કલેક્ટર હિમાંશુ પરીખ, શિવમ બારિયા સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોનસૂન મેઘમલ્હાર પર્વની ઉજવણી પ્રસંગે પ્રથમ દિવસે એસઓયુ પાસે મેરેથોન સાથે સાંસ્કૃતિક કલ્ચર દર્શાવતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત મહેમાનો તેમજ એસઓયુ પ્રવાસન વિભાગના અધિકારીઓ હાજર રહી તમામે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. મોનસૂન મેઘમલ્હાર પર્વની ઉજવણી 9 દિવસ સુધી થવાની છે, ત્યારે પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર સાથે અનેકવિધ સ્પર્ધાઓ તથા પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેમાં સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુતિ, ક્રાફ્ટ સ્ટોલ અને ફૂડ સ્ટોલ, મોનસૂન થીમ પર સુશોભન તેમજ યોગા ક્લાસીસ, ક્વિઝ કોન્ટેસ્ટ, સેમિનાર, વિવિધ રમતો, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, રંગોળી સ્પર્ધા, ફોટોગ્રાફી કોમ્પિટિશન, મનોરંજન પ્રવૃત્તિઓ, એડવેન્ચર એક્ટિવિટી વગેરેમાં સહભાગી બન્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી મોનસૂન મેઘમલ્હાર નો ખૂબ સુંદર કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો. એનો આજે ઉદ્ઘાટન પ્રસંગ, ઉદ્ઘાટન કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા નર્મદા જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા. આજથી શરૂ થઈને 10 તારીખ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કે અહીંયા વધારેમાં વધારે સહેલાણીઓ આવે અને અહીંનું જે કુદરતી સૌંદર્ય છે, માં નર્મદાના ખોડામાં આવેલું આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેને નિર્માણ થયું છે, તો આના લીધે લોકોનો ઉત્સાહ વધે, લોકોમાં અહીં આદિવાસી સમાજ વસેલો છે, આ સમાજને રોજગારી મળે એ હેતુ માટે ગુજરાત સરકારે આ પર્વનું આયોજન કરેલું છે. નર્મદા જિલ્લા વતી હું સરકારનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું.